આપણે જે બોલીએ છીએ એવી રીતના નથી રાખવું, વાક્ય રચના સરસ બનાવી અને લખવાનું છે, જેથી કરીને પ્રશ્ન જવાબ બધું આપણું સાચું પડે અને વ્યવસ્થિત લાગે. બરાબર ને? તો ચાલો આપણે આજે પાઠ જોવાનું છે. આપણે બે પેજ જોઈએ ને, જેમાં બાળ પવનતિકા અને બધા પગથિયાની રમત રમે છે, એની બેન નંદિતા બેન. બરાબર? તો પગથિયાની રમત રમે છે. તો પગથિયાની રમત તમે રમો છો ને છોકરીઓ? તો ખાસ રમતી હશે, નવરી પડી નથી. ધૂળ, હવે તો ધૂળ નથી રહી. પેલા તો ધૂળમાં પગને વચ્ચે રાખી પીની અને ગોળ ચક્કર ફરતા અને સુધી જતું કુંડાળું બની જતો. પગ રાખી અને એથી ગોળ ચક્કર કરે એટલે સુધી જઈ કુંડાળું બની જાય. અને આવી રીતના પગથિયાની રમત રમે. પગથિયાની રમતમાં પેલા ત્રણ ગોળ ઘીરા હોય, પછી એની બાજુમાં બે હોય અને એની બાજુમાં પાછો એક હોય અને પાછા બે હોય. એવી રીતના પગથિયાની રમત હોય. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. આવી રીતે પગથિયાની રમત રમે. પછી અહીંયા ઊભી રહી છોકરી, પછી કુકરી નાખે, કુકરી નાખે અને પછી પગથિયાને ટપી જાય. પછી અહીં બધી લમણી કરવાની, અહીંયા બે પગ પડે અને લમણી કરવાની, બે પગ પડે. પછી પાછું ફરી જવાનું, પછી વળી લમણી કરવાની, બે પગ રાખવાના, લમણી કરવાની, લમણી અહીંયા ઉભા રહેલા કુકરી લઈ લેવાની, પાછું અહીંયા આવી જવાનું. તો આને કહેવાય પગથિયાની રમત. જે તમને બધાને ખબર જ છે, છોકરાઓને ખબર હશે, ભણાય તો શું કરે. પછી ગ્રુપમાં એક રમતા હોય તો કેકડા મારતા પાકતા રમતા હોય કે આમ રમતા જતા હોય ઘડીએ. એટલે એ શું છે? પગથિયાની રમત છે. છોકરાઓ રમે છે પગથિયાની રમત અને કાકી જોવે છે તો એને એને રમવાનું મન થઈ જાય છે. તો એ પણ કહે છે, હાલો હું પણ તમારી સાથે રમું. તો છોકરા વસે છે કે કાકી તમે રમશો? તો કે હા, અમે પણ તમારા જેવડા હતા ત્યારે આ રમતું રમતા હતા. હવે અત્યારે તો છોકરાઓને કેરમ રમવાનું નહીં, તમે મોબાઈલમાં કેરમ રમો, પણ એવું કરવાનું નહીં. કેરમ હંમેશા સાચું આપણી સાથે ભાઈ બંધુસ્તાની હારે બેસીને રમવાનું, આપણા જેવડા બાળકો હોય એની સાથે, જેથી કરીને તમને કેરમ કેમ રમાય એ સમજે. બરાબર? હવે જુઓ પેજ નંબર 122 બોલો. જુઓ ચેસ રમે છે એવો ફોટો છે. બરાબર? બાળકો છે ને વરસાદ આવ્યો તો પછી જુઓ કઈ કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડીક વાર રમ્યા, તે વરસાદ આવ્યો, વરસાદ પડ્યો એટલે કાકી કીધું ચાલો આપણે ઘરમાં જઈને રમીએ. બાળકો બધા આ સાંભળીને રાજી થયું કે કાકી કહે છે કે ચાલો ઘરમાં રમવા જઈએ. તો ઘરની અંદર રમવાની રમત પણ હોય. આપણને વિચાર આવે કે છે હા, બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં કાકા અને ફોઈ જે રમતા. જો વરસાદનો સમય હતો તો કાકા અને ફોઈબા બે શું રમે છે? જો ચેસ રમે છે. અવંતિકાએ આપણે શું રમીશું? તો ચાલો આપણે ઘર ઘર રમીએ. બધાય બાળકો ઘર ઘર રમવા તૈયાર થઈ ગયા. રજત, આપણી પાસે જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. કાકી, શું તમને ઢીંગલી જોઈએ છે? તો ચાલો હું તમને ઢીંગલી બનાવી દઉં. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. બાળકો કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું. જો ઢીંગલી બનાવાય તો તમારા ઘરમાં જો દાદા દાદી હશે તો તમને પણ આવતી હશે કપડાની ઢીંગલી બનાવી. પછી સાવરણીમાંથી સાટી ગોળ લઈ એને આમ ઊભું રાખીને સાટી કઢાય અને સરસ મજાના કપડાં પહેરાવી અને સળીઓ રાખી અને એ વચ્ચે સળી રાખી અને ઢીંગલીને બનાવે અને સરસ મજાના દોરા બની દે. ઢીંગલી તૈયાર થઈ જાય. પછી કાળી સ્કેચ પેન લઈને એની આખું બનાવી નાખે. તો આવી ઢીંગલી તમે પણ ઘરે બનાવી હશે. તો ચાલો હવે જો અહીંયા કોષ્ટક આપ્યું છે, એમાં નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો અને જે રમત ઘરની બહાર રમાતી હોય તેની સામે વૃક્ષનું ચિત્ર દોરો. રમતા રમતા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં અને રમતમાં કઈ વસ્તુની જરૂર પડે છે જરૂરી હોય તે નામ લખો. તો ચાલો આપણે આ કોષ્ટક કરીએ. તમે પૂર્ણ પાઠ્યપુસ્તકની અંદર આ કોષ્ટક લખી નાખો. બરાબર? એમાં પણ ગમે ત્યાં ખાના એવા પર તમે આટલા આટલા નામ તમે લખી નાખજો, જેથી કરીને તમને બીજું પણ સમજાય છે. નવીન જે બાકી રહીએ તમે તમારી જાતે લખજો, જે નવાના તમે વિચારી શકો. બરાબર? મેં અહીંયા આ ક્લાસ લખાવ્યા છે. તો ચાલો હું તમને સમજાવું.
પેલી ખાના માં લોકો પગથિયા પાઠ માં ક્યાં ક્યાં રમત કીધી છે કે પગથિયા તો પગથિયા ની રમત ક્યાં રમાય ઘરની ઘર રમાય ન રમાય ક્યાં રમાય ઘરની બહાર એ શું ધોરણ વૃક્ષ ધોરણ પછી એમાં કેટલા જણા જોઈએ કે 4 થી 5 કે તેથી વધુ પણ પગથિયા ની રમત રમી શકે અને રમત રમવા માટે વસ્તુ કઈ જોઈએ તો કે ઠીકરું પછી લંગડી તો લંગડી રમત ક્યાં રમાય તો કે છે ઘરની બહાર એમાં કેટલા જણા જોઈએ તો કે 5 કે 7 થી વધુ જોઈએ લંગડી તો ગમે એટલા રમી 10-15 જણા હોય તો પણ લંગડી રમી શકે લંગડી કરીને જવાનું અને બીજા બાળકોને પકડવાના આઉટ થઈ જાય પછી એ લોકો દાવ દે એ છોકરો કોઈ દાવ દે તો આ બધી રમત છે પાઠમાં આવી જઈ છે પછી બીજી છે સંતા પૂરી તો એ પણ બાર રમાય ઘરની અંદર રમાય નહીં એમાં પણ 5 થી 7 હોય એમાં કોઈ સાધનની જરૂર પડતી નથી સંતા પૂરી બે જણ દાવ આપે અને બધા બાળકો સંતાઈ જાય પછી છે કબડ્ડી તો આ કે કબડ્ડી ની રમત આપણે ટીવી માં પણ જોઈએ છે પ્રો કબડ્ડી લખીને આવે છે તો પછી કે રમત ક્યાં રમાય તો કે છે બહાર રમાય ઘરની બહાર ઘરની તો કબડ્ડી રમાય નહીં 8+2 આવે છે તો એમાં કેટલા જણા હોય 7 થી 3 3 6 1 7 8 જણા હોય બરાબર અને એમાં બે એક્સ્ટ્રા રહેતા હોય એક આઉટ થઈ જાય તો પછી અથવા તો કોઈને કઈ તકલીફ થાય તો એકને આપણે ઉતારી શકીએ પછી અવેજીમાં રહેતા હોય બે અવેજી એટલે કે બે અગને વધારે રહેતા હોય તો 9 8 7 થી 9 એટલે આપણે આ રીતના લખવાનું કે એમાં કોઈ વસ્તુની જરૂર પડે નહીં ફક્ત શું કરવાનું કબડ્ડી 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 બોલી અને સામેની ટીમની વ્યક્તિને આઉટ કરવા માટે એના ખાનામાં જવાનું પછી છે લખોટી તો આ તો તમે બધાએ આવડતું જોશે લખોટી રમતા કારણ કે આટલી બધી રજાઓમાં તમે તોફાન જ કર્યા છે બરાબર ને રહેમાં જ છો ચોપડી હાથમાં લીધી નથી પણ એવું કરતા નહીં વાંચતા લખતા શીખી જજો બરાબર અને બધું સરસ રીતે સમજજો હવે જે એ પણ બાર રમાય ઘરની બહાર 5 થી 7 જણા લખોટીઓ છે કાચની નાની નાની લખોટી આવે ને તે એટલે પછી છે કુસ્તી કુસ્તી પણ ઘરની બહાર રમે એમાં 2 જણા છે સામે સામે લડે વસ્તુની જરૂર પડે નહીં ગીલી દંડો ઘરની બહાર રમાય 2 કે વધુ વસ્તુ ગીલી જોઈ મોય અને દળ પતંગ ચગાવો જો અત્યારે તો તમે બધા આ જ કામ કરો છો કરો છો મે છોકરા તો ખાસ પતંગ ને દોરા વાંકવા ગેલા થી જે આ ગાડા થી જે એના છે પણ એવું કરવાનું નહીં હંમેશા કોઈ પણ રમત હોય એ એની મર્યાદા માં રહીને જ ઉપયોગ લેવાની રમવાની બરાબર પતંગ ચગાવો તો ખાસ ધ્યાન રાખજો કે પતંગ ચગાવતી વખતે દોરા પછી પતંગ સીડી ઉપર થી જળવા ઉતરવાનું અવકાશ ખાસ ધ્યાન રાખવાનું અને એમાં આપણે દોરવાનું ઝાડ એ ઘરની બહાર હોય ઘરની અંદર ન પૂરતા ભલે અવકાશ ઉપર હોય ઘણી વાર આપણે જો પતંગ ચગાવી રમત મેદાનમાં પણ થાય છે તો એને ચિત્ર વૃક્ષ દોરવાનું એટલે એક કે વધુ પતંગ અને દોરીની જરૂર પડે અત્યારે તો આપણે પતંગ જોઈએ છે સંક્રાંતિ નજીક છે તો આપણે પતંગની દોરી માટે છોકરા કજીઓ કરીને પણ લેવડાવતા હોય છે તો કજીઓ કરીને ભણતા કેમ નથી તમે કે ચાલો આજે મારે ભણવું જ છે આ વસ્તુ ઝડપથી આવે છે ભણવાનું તો વાર લાગે બરાબર તો એવું કરવાનું નહીં ખૂબ ધ્યાન દઈને ભણવાનું ચેસ અને શેકરણ છે શેકરણ શતરંજ સોરી હું ચેસ અને શતરંજ છે એટલે ચેસ જ કહેવાય એનું બીજું નામ શતરંજ છે એ ઘરની અંદર બેસીને રમે એમાં 2 જણા જોઈએ સામે સામે પછી ચેસ નું બોર્ડ ચેસ વાળો હોય છે ને કાળો ચેસ ને સફેદ કલર નું ચેસ ખાના હોય છે ને અને એમાં શું જોઈએ કુકર પછી કેરમ કેરમ રમવા માટે 2 કે વધુ 4 જણા સામે સામે બેસીને કેરમ રમી શકે કેરમ બોર્ડ જોઈએ ને કુકરી જોઈએ ઘર ઘર રમો એટલે આ તો છોકરીઓની રમત આવી જે માં છોકરાઓની રમત આવી એમાં છોકરીઓની રમત આવી ઘર ઘર રમો તો કે છોકરીઓને બહુ જ ગમે તો કે એમાં શું કરે કે 2-3 બેન પણ એક કે તેથી વધુ પછી ઢીંગલી લઈએ રમકડા સેટ લઈએ મોટી મોટી રસોઈ બનાવે એવું બધું કરે ને તો એવું એવી રમત છોકરીઓને રમવી ગમે છે એ ઘરની અંદર રમી શકે આગળના કેસ આપણે કરીશું અને પાઠ પૂરો કરીશું થેન્ક યુ